પ્રતિભા, આ ફોટો તમારી પાસે ક્યાંથી આવ્યો? આ તું શું બોલે છે બેટા? મોટીભા, હું નાનપણમાં ડિટ્ટો આવો જ લાગતો હતો, ડિટ્ટો કોપી. હા? યસ. આ ફોટો મારા દીકરાનો છે. બીજો ફોટો હતો પણ ફાટી ગયો, એને સરખો કરાવવા આપ્યો છે. મોટીભા, મારા નાનપણનો ફોટો તમને બતાવું, હું ડિટ્ટો આવો જ લાગતો હતો, જો. હે યાર, ફોટો ક્યાં ગયો? હમણાં સુધી તો હતો, ક્યાં જતો રહ્યો? ડિલીટ થઈ ગયો છે. લેપટોપમાં હશે, બેકઅપ ચેક કરવું પડશે મારે. અરે કંઈ વાંધો નહીં ધ્વનિત, પછી બતાવી દેજે. તું મને એમ કે તમારા પેલા ડાન્સના પ્રોજેક્ટનું શું થયું, એનું કામ ક્યાં સુધી પહોંચ્યું? એ તો ધૂનને ખબર. મોટીભા, અમને તમારી મદદની જરૂર છે. હું શું મદદ કરી શકું? ગરબામાં મોટીભા, અમારા ગ્રુપની લેડીઝ છે ને, એમને તમારે ગરબા શીખવાડવાના છે અને તમારે પણ આવવાનું છે. ના 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 ધ્વનિત, આ ઉંમરે ના થાય ગરબા વરવા. મારાથી મોટીભા, ઉંમર ઉંમર કઈ નથી હોતું. પેલો ડાયલોગ નથી સાંભળ્યો? શરીર બુઢો હોતા હે મન નહીં. એ તારી વાત બરાબર, તો પગમાં પણ થનક આવી જાય છે. મોટીભા પ્લીઝ, તમે હેલ્પ કરશો ને? મારાથી જે બની શકે એ મદદ હું કરીશ. મોટીભા, અમારા ગ્રુપમાં લેડીઝ પણ ઓછા છે, તો તમારે પણ આવવાનું છે, લજ્જા આંટીએ પણ આવવાનું છે અને મીરા આંટીએ પણ આવવાનું છે. મોટીભા પ્લીઝ 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 હેલ્પ કરશો ને અમારી? ના ધ્વનિત, હું ગરબામાં ભાગ નહીં લઈ શકું. હા મોટીભા, તમને હમણાં તો કહ્યું કે તમે હેલ્પ કરશો. પ્લીઝ પ્લીઝ મોટીભા પ્લીઝ. ના ના ના, હા કોઈ હિસાબે નહીં. માં પ્લીઝ માની જાઓ ને. જો હા બોલું કેટલું સરળ છે, બોલો તો. હા કીધું ને એકવાર ના. અરે તું સમજતો ખરો રતન, 3 દિવસ હું તારા વગર કેવી રીતે રહીશ? માં 3 જ દિવસની વાત છે, અને હું ત્યાં તમને જઈને ફોન કરીશ ને. અને અમારા શિક્ષકે પણ કીધું છે કે દરરોજ એક વાર તમને ઘરે ફોન કરવા દે છે. હા 3 દિવસ તારા વગર હું કાઢીશ કેવી રીતે? માં આ એક શૈક્ષણિક ટ્રીપ છે, મારા બધા જ મિત્રો જાય છે. માં માં પ્લીઝ પ્લીઝ માં. હા કહી દો ને માં, જવા દો ને મને ટ્રીપ પર. પ્લીઝ પ્લીઝ માં પ્લીઝ. મોટીભા પ્લીઝ પ્લીઝ માની જાઓ ને. મોટીભા શું વિચારો છો? અરે વાહ, ઓકે ડન. તો પછી આ તારા પ્રોજેક્ટમાં હું અને મારી બંને વહુઓ તમારી સાથે છે. ઓકે, બટ લજ્જા આંટીને કોણ મનાવશે? હવે લજ્જા વહુ મને ઉત્તરાયણ માટે મનાવી શકે, તો હું એમને આ પ્રોજેક્ટ માટે ના મનાવી શકું? એ પણ ખરું, પણ પાણવાળો છોડ ને તું, હું કહી દઈશ લજ્જા વહુ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ મોટીભા, મને એમ કે તમે માનશો જ નહીં. પણ મોટી બાબ, મારે એક અગત્યનું કામ છે, હું આવું. હીરા, આજે દાલ પાલક બનાવજે. હા હા, તમે બનાવશો ને? તું બનાવજે. લો અધ્વનિતે સાબુદાણાના વડા મોકલાવ્યા છે, ખાઓ. મસ્ત વડા છે મોટીબા. મોટીબા, આ વડા તમે એના ઘરે જઈને બનાવ્યા છે ને? મેં નથી બનાવ્યા, ખોટું નહીં બોલો હો મોટીબા, આ તમારા હાથના બનાવેલા જ વડા છે. મોટીબા, આ વડા તમે જ બનાવ્યા છે. આ તમારા હાથનો જ સ્વાદ છે મોટીબા. તમે પણ ભૂલમાં આવી ગયા ને? તમારી વાત સાચી,
કે આ વડાનો સ્વાદ બિલકુલ મારા વડા જેવો છે, પણ આ વડા મેં નથી બનાવ્યા. હે, તમે નથી બનાવ્યા તો કોણે બનાવ્યા છે? તો વિચારો, વિચારો. વનિતે, ના ના, પણ એ ક્યાંથી બનાવી શકે? એને થોડી તમારા હાથનો સ્વાદ ખબર છે. હા, અરે મોટી બા, તમારા હાથના સ્વાદ જેવો સ્વાદ તો અમારા હાથમાં પણ નથી. હા, ધ્વનિતે બનાવ્યા છે. અરે હું તો એક પણ વાર એના ઘરે નથી ગઈ, તો હું કેવી રીતે એને શીખવાડીશ? બોલો. આ વડા એને આપણા માટે સ્પેશિયલ બનાવ્યા છે. એટલે મોટી બા, ધ્વનિતને જમવાનું બનાવતા આવડે છે? હા, એનું કેવું એમ હતું કે એના ઘરમાં સ્ત્રીઓ અને પુરુષો બંને જમવાનું બનાવે છે. એના પપ્પા એને એવું શીખવાડ્યું છે કે કોઈને તમે પ્રેમ કરતા હો તો એનું સૌથી પહેલું પગથિયું છે કે એ વ્યક્તિને સન્માન આપો. કેટલો પ્રગતિશીલ વિચારો વાળો પરિવાર છે, નહીં? હા, એ તો ઠીક છે, પણ તમારે બંને મારું એક કામ કરવાનું છે. તમે કહેશો ને એ બધું જ અમે કરીશું, હે ને લજ્જા બાપી? હા, આપણે ગરબા કરવાના છે. ગરબા? અને તમને તો ખબર છે ને મોટી બા, કે તમારી લજ્જાને ગરબા રમવાનો કેટલો શોખ છે. હાલો, લજ્જા વહુ, હમણાં નહીં, પછી રમવાના છે. બેસ. એવું છે? હા, બેસો બેસો. કંટ્રોલ લજ્જા, કંટ્રોલ. મોટી બા, ગરબા કરવાના હોય અને એ પણ તમારે પૂછવાનું હોય? હા, અને મોટી બા, હું તો એવા ગરબા રમીશ, એવા ગરબા રમીશ ને કે બધા જ ખુશ થઈ જશે. મોટી બા, પણ ગરબા કરવાના છે ક્યાં? આપણે એમને મદદ કરવાની છે. તમે મોડું બગાડો એ પહેલા હું તમને યાદ કરાવી દઉં કે ધ્વનિત આપણો મહેમાન છે અને ધૂને આપણા માટે બહુ જ બધું કર્યું છે. એ તો તમને યાદ જ હશે. એટલે મોડું બગાડ્યા વગર બહુ જ દિલથી ગરબામાં ભાગ લેવાનો છે. હા, આવી રીતે હસતા મોડે. તમે કહેશો ને એમ જ કરીશું. તો જલ્દી તૈયાર થઈ જાઓ, હમણાં બધી બહેનો આવશે પ્રેક્ટિસ માટે. ચાલો ચાલો, તૈયાર થઈ જાઓ. મને આ બધી વિધિમાં તો બહુ ખબર ના પડે. તમને ખબર જ છે કે તમારે શું કરવાનું છે. પણ ધ્વનિત ભાઈ, આ બધી વિધિ કરવી એ યોગ્ય નથી.